ડોક્ટર ને થયું કે અંતે તો કથા સાંભળવા માટે જ રજા મૂકવાનો છે ને. ડોક્ટર ને દયા આવી, ડોક્ટરે લખી આપ્યો, મેડિકલ રિપોર્ટ લખી આપ્યો. એ મેડિકલ રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો, રજા મળી. શિયાળાનો સમય હતો, પોષ મહિનો હતો, અમદાવાદમાં તો ઠંડી એવી પડે અને ગરમી એવી પડે. બન્યું એવું કે એટલી બધી ઠંડી હતી, બીજા દાડે કથા શરૂ થવાની છે. સવારે 4 વાગે આ ભાઈ ઉઠી ગયો. 4 વાગે નિંદરમાંથી ઉઠી પત્નીને જગાડી, ગરમ પાણી કરી દે, મારે કથામાં જવું છે. એની પત્ની માથાની હતી, એની પત્ની માથાની ફરેલી હતી. કીધું તમારે કથામાં જવું હોય તો જાઓ, ના જાઓ તો કઈ નહીં. મારા માટે હતી જતા. હવાર હવારમાં ઉઠતા વેત પેલીએ ક્રોધ કર્યો, એટલે આ સજ્જને વિચાર કર્યો કે જો હું કંઈક બોલીશ ને તો ભાગવત ભાગવતની જગ્યાએ રહેશે, દી યુગ્યમાં મહાભારત થાય. એટલે કામ કરો, કાંઈ બોલાય નહીં અને બોલાવાય જ નહીં. આમ વિચાર કરીને પેલો બાથરૂમમાં ગયો અને ઠંડા પાણી નાહ્યો. એક તો બહુ જ ઠંડી હતી, તેમાં બહુ જ શીતળ જળ, બહુ જ ઠંડુ પાણી. એવી ઠંડીમાં ઠંડા પાણીથી નાહ્યો, શરદી ધમ થઈ ગઈ. શરદી હોતો ને હોતો એ કથામાં આવ્યો. બચારો સૌથી પહેલા આવ્યો હતો, સૌથી આગળ બેઠો, પણ એટલી બધી શરદી થઈ ગઈ હતી કે નાક અને કાન બધું બંધ, કઈ સંભળાય જ નહીં. આખો મંડપ કથા સાંભળે, આ ભાઈને એકે શબ્દ સંભળાયો નહીં. આખો મંડપ ભગવાનના ગુણ ડોંગરજી બાપાના શ્રી મુખે સાંભળે, આ ભાઈ બચારો કઈ સાંભળી ન શકે. શરદી એટલી બધી થઈ ગઈ હતી કે કાન ધમ થઈ ગયા છે. બીજા દાડે તો એ બામ લઈને ગયો. બન્યું એવું કે આજુબાજુમાં જે બેઠા હતા ને એની શરદી મટી ગઈ. આ ભાઈ એવા ને એવા, ત્રીજો દાડો, ચોથો દાડો, પાંચમો દાડો, આમ કરતા કરતા 7 દિવસ વીત્યા. 7 દિવસમાં હરામ છે એકે શબ્દ કાને પડ્યો હોય તો, કારણ કે શરદી એવી થઈ ગઈ હતી. 7મા દિવસે કથા વિરામ થઈ. ભગવાન પાછા તેમના ઘરે પધારે ને, પોથી યાત્રા વળી પાછી થાય, કથા વિરામ થાય ને ત્યારે. કથા વિરામ થતા પોથી યાત્રા થઈ અને તેમાં કોઈ જુવાનિયા હોય ફટાકડા ફોડ્યા અને એ બોમ્બનો અવાજ એવો આવ્યો કે જે થાક લાગી હતી ને એ બિલકુલ ખુલી ગઈ, પણ ત્યાં કથા વિરામ થઈ ગઈ હતી. મારા ભાઈ બહેનો, ત્યાં કથા પૂરી થઈ ગઈ હતી. કહેવાનો ભાવ, ભાગમાં ન લખી હોય ને તો કથા મંડપમાં આપણે આવીએ તો સાંભળવા ન મળે. કથા ભગવત કૃપાનું ફળ છે, યાદ રાખજો. ભગવાનની કૃપા વગર કથા ન મળે. ક્યાંક કથા બેઠી હોય અને સાંભળવા જવું હોય તો ભગવાનની ઈચ્છા ખપે. તમે અહીં કથા સાંભળવા આવ્યા છો તો નક્કી સમજો, ભગવાને તમારું સિલેક્શન કર્યું છે કે આજે આ આ લોકોને મારી કથામાં આવવાનું છે. આખું તંત્ર, આખું વિશ્વ ભગવાન ચલાવી રહ્યો છે અને એટલા માટે ભગવાન પોતે જ રોજે રોજનો ક્રમ પ્રભુ પોતે બનાવે. આજે આ લોકોને કથા સાંભળવાની છે, જેનું જેનું નામ ભગવાને લખ્યું હશે ને, આ બધાનું નામ ભગવાને લખ્યું છે અને એટલા માટે જ ભગવાને કૃપા કરી આપ બધા જ કથા મંડપમાં પધાર્યા અને આટલા પ્રેમથી કથા સાંભળવા માટે બેઠા. અરે ભગવાનની કૃપા વગર, હરિની દયા વગર આ શ્રીમદ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે, આવું ભાગવતમાં લખ્યું છે. હરિ અનંત
हरि कथा अनंता, हरि अनंत छे अने हरि नी कथा पण अनंत छे। आवी सुंदर कथा नु आयोजन माला बापाना परिवार जनोए कर्यू छे। व्यास आसन थी खूब ज आशीर्वाद आपू छू, शुभकामना आपू छू। सदैव आवा सारा कार्यो आपनो परिवार करावतु रहे, बहुज भगवान नी कृपा होय। सारी जग्याए थी धन कमाया होइए तो ज आवा सारा मार्गे धन वपराय। अने केटलू व्यवस्थित आयोजन, कोई वात नी कमी नथी। हा, केटला प्रेम थी, केटला स्नेह थी, केटला सद्भाव थी आयोजन कर्यु छे। वरी जे जे मेहमानो आवे ए पर एटला राजी। वरी दिवसना कथा रात्रे रास गरबा, काले रास गरबामां पण बहु मजा आवी थी। खूब ज व्यवस्थित आयोजन आप लोगोए कर्यु छे, हूँ खूब ज आशीर्वाद आपू छू, मारी प्रसन्नता व्यक्त करू छू। સાથે સાથે જે જે મહેમાનો પધાર્યા છે એ બધાનું પણ હું સ્વાગત કરું છું। સાથે સાથે બ્રાહ્મણોને વંદન કરું છું, આપ બધાને શુભકામના આપું છું। આવો હરિની કથામાં પ્રવેશ કરીએ। માતાજીના બોપા બિરાજેલા છે એમનું પણ સ્વાગત કરું છું। માતાજી તમારા કુળદેવી શ્રી ચામુંડા, આ કથાની અંદર પ્રત્યક્ષ રૂપે બિરાજી રહ્યા છે અને તે જ આ કાર્ય કરી રહ્યા છે। માતાજી તમારા કુળદેવી, તમને લોકોને ખબર છે, કથાની અંદર પધાર્યા તો છે, સાથે સાત દાડા સુધી માં જગદંબા ચામુંડા પધાર્યા તો છે, બેઠા ક્યાં છે ખબર છે? તમારા કુળદેવી માં ચામુંડા ક્યાં બેઠા છે? કુટુંબના દરેક ગોઠિયાના હૃદયમાં બિરાજીને માં ચામુંડા કથા સાંભળી રહી છે। આપ દરેકના હૃદયમાં માં ચામુંડા બેઠી છે અને એની કૃપાથી જ આ કાર્ય થઈ રહ્યું છે। આ માં પોતે કરી રહી છે અને ખરેખર હું તો હવે આ મલકમાં ક્યારે કથા કરવા આવીશ ખબર નથી। સૌથી ઓછી કથા મારી વાગડ પ્રાંતમાં થાય છે, પણ એટલું કહું કે ઇતિહાસ બની ગયો છે આ કથા। હા, જ્યારે જ્યારે ઇતિહાસમાં યાદ કરવામાં આવશે ત્યારે એક વાત ચોક્કસ યાદ કરવામાં આવશે કે ભયંકર નીલોફર નામનું વાવાઝોડું કન્ફર્મ થયું હતું, અરે કચ્છના દરિયા ઉપર ત્રાટકવા માટે તૈયાર હતું, પણ જગદંબા ચામુંડાએ એ વાવાઝોડાને આમ દૂર ફેંકી દીધું। મને એવું લાગે છે કે નીલોફર જે વાવાઝોડું હે ને, એ ટીવીમાં જાહેરાત વાંચી ગયું હશે, જોઈ ગયું હશે ટીવીની અંદર, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બસ આ હે ને વાવાઝોડું સાંભળી ગયું, જોઈ ગયું, એટલે લાવો કચ્છ જોતું હોવ। હવે કચ્છ જોવાનો વિચાર તો આવ્યો પણ મુહૂર્ત એને ખોટું લીધું, એની ઈચ્છા થઈ કથા દરમિયાન જ, અને કથા આ બાજુ માલા પરિવારે બેસાડેલી અને એમાં વાવાઝોડું કચ્છ જોવા માટે આવ્યું એટલે માં ચામુંડાએ કીધું કે તારે આવું હોય તો આવજે, પણ અત્યારે નહીં, અત્યારે તો મારા કુટુંબે કથા બેસાડી છે। વાવાઝોડું ખરેખર આ ઇતિહાસ બનશે, હ આવડું મોટું વાવાઝોડું સાહેબ, આખા કલેક્ટર, જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, સરકારી જેટલા બાબુઓ છે ને બધાની રજાઓ કેન્સલ થઈ ગઈ હતી, બધા ખડે પગે હતા, મોટી મોટી લાઇટો હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા, પૂરેપૂરી તૈયારી હતી કે વાવાઝોડું આવવાનું જ છે, પણ માં ચામુંડાએ કૃપા કરી અને એ
એક બાવા જોડાને આમ દરિયામાં માતાજીએ મૂકી દીધું કે જા ભાઈ અહીંથી દૂર જતું રહે. વાવાઝોડું તો ગયું, પછી વરસાદ તો ભય હતો, બે ડર મોટા હતા. તમે લોકોએ નોંધ લીધી હોય કે ન લીધી હોય, ચિંતા તો મને તો કરવી જ પડે, કેમ કે મને તમે બધું સોંપી દીધું હોય. બીજો ડર હતો વરસાદનો, ભયંકર વરસાદ થવાનો હતો. અને અહીંયા તો પછી ખુરશીઓ રાખવા આવી હતી કે ગાડલા બાડલા પરળી જાહે, મંડપ પરળી જાહે, વ્યાસપીઠ ઉપર પણ આમ તાલપત્રી મૂકવા આવી હતી. મને વિશ્વાસ હતો કે એમ વરસાદ માતાજી ના આવવા દે. આ ભલે પરમદાળ થોડોક સાંટા આવ્યા હતા, પણ ખરેખર એ છાંટા શું હતા ખબર છે? દેવતાઓ આમ સાક્ષાત અમૃત વરસતા. અરે તે સમયે દેવતાઓ અમી વૃષ્ટિ કરી રહ્યા હતા, અને દેવતાઓ રાજી થતા હતા કે કેટલું સુંદર આયોજન રાપરમાં થઈ રહ્યું છે. નર નારીઓ કેટલા પ્રેમથી ભગવાનની કથા સાંભળી રહ્યા છે. કે તમે જ્યારે જ્યારે કથા સાંભળવા આવો હો ને, તમે જ્યારે જ્યારે ઘરેથી કથા સાંભળવા આવો છો, ત્યારે ત્યારે જેટલા દેવતાઓ છે ને, ઇન્દ્ર, યમ, વરુણ, અગ્નિ, આ બધા દેવતાઓ તમારી મીઠી ઈર્ષ્યા કરતા હશે. અરે આ બધા કેટલા ભાગ્યશાળી, અરે કથામાં જશે અને કથાની અંદર ભગવાનના ગુણ સાંભળશે. અરે કાશ આપણે પણ મનુષ્ય હોત અને રાપરની અંદર જે કથા બેઠી છે એ કથા સાંભળવા માટે કદાચ આપણે પણ જઈ શકતા હોત તો કેટલું સારું હોત. દેવતાઓ તમારી મીઠી ઈર્ષ્યા કરતા હશે. કેવો આનંદ કાલે કર્યો. ઋષિ સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત, ભગવાનનું પ્રાગટ્ય થયું છે. શ્રી સુખ ઉવાચ, નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, વિપ્રાલભેદજ્ઞાન સ્નાત સુચિર અલંકૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીને ત્યાં પુત્ર અવતર્યો છે. જાતા લાદો મહામનાહ, તેનાથી નંદરાયજી આહલાદિત થયા છે. આહલાદ એટલે આનંદ. નંદરાયજીના ઘરે પુત્ર અવતર્યો એટલે નંદરાયજી ખૂબ જ રાજી થયા છે, ખૂબ જ આનંદિત થયા છે. મારા ભાઈ બહેનો, દીકરો અવતરે ને એટલે દરેક મા બાપ રાજી થાય, એમાં કઈ નવાઈ નથી. પણ નંદરાયજીના ઘરે દીકરો અવતર્યો, ભલે હતો પુત્ર દેવકીનો, દેવકી અને વસુદેવનો પુત્ર હતો, એ કઈ નંદ યશોદાનો પુત્ર નથી. પણ તે સતા નંદરાયજીના ઘરે જ્યારે પુત્ર અવતર્યો ત્યારે કેવો આનંદ થયો હશે કે એના ઉપર આખું પુરાણ લખવામાં આવ્યું. તમે વિચાર કરો, અને આજે 5000 વર્ષ પછી પણ એની કથા થઈ રહી છે. 5000 વર્ષ પહેલા નંદરાયજીના ઘરે જે આનંદ થયો હતો તેની કથા સાંભળતા, નંદ મહોત્સવની અંદર આપણી હાજરી હોય તો એટલો આનંદ થાય. તો જરા કલ્પના કરો, નંદ મહોત્સવ વખતે ગોવાળિયાઓએ કેવો આનંદ કર્યો હશે. જરા કલ્પના કરો, આજથી 5000 વર્ષ પહેલા કેવો આનંદ થયો હશે. નંદરાયજીના ઘરે પુત્ર અવતર્યો, નંદરાયજીને ખૂબ જ આનંદ થયો. નંદરાયજીને આનંદ થવાના 2 કારણો બતાવ્યા છે. ખૂબ જ આનંદ કેમ થયો? પહેલું કારણ, જે પુત્ર અવતર્યો છે એ કોઈ સામાન્ય પુત્ર નથી, એ પરબ્રહ્મ છે. ભગવાન પોતે જ પુત્ર બનીને અવતર્યા છે. શ્રી હરિ પોતે જ પુત્ર બનીને પધાર્યા છે. એક તો ભગવાન પોતે જ પુત્ર બનીને આવ્યા માટે આટલો આનંદ છે,
બીજું કારણ, નંદરાયજીના ઘરે જ્યારે પુત્ર અવતર્યો ત્યારે નંદરાયજીની ઉંમર 80 વર્ષની હતી. 80 વર્ષની ઉંમરે પિતા બનવાનું સૌભાગ્ય નંદરાયજીને મળ્યું છે. 80 વર્ષની ઉંમરે દીકરો અવતર્યો છે એટલે આનંદ છે ને એ બેવડાઈ ગયો છે. સામાન્ય મા બાપના ઘરે પણ દીકરો અવતરે એટલે આનંદ થાય, પણ નંદરાયજીનો આનંદ એટલા માટે છે કે જે પુત્ર છે એ કોઈ સામાન્ય પુત્ર નથી, અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા નારાયણ પોતે જ પુત્ર બનીને અવતર્યા છે એટલે નંદરાયજીના આનંદની કોઈ સીમા નથી. નંદરાયજીએ વાચિત્વા સ્વસ્તેનમ જાત કર્માત્મજસ્ય વૈ કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. વાચિત્વા સ્વસ્તેનમ, નંદરાયજીએ સ્વસ્તિ વાચન કરાવ્યું, બ્રાહ્મણો પધાર્યા, વેદ મંત્રો બોલવા લાગ્યા. ગોપાઃ પરસ્પરમ રષ્ટા, જેટલા ગોવાળિયાઓ આવ્યા છે બધા જ ગોવાળિયાઓ એકબીજાને ભેટી પડ્યા છે. નંદરાયજીના ઘરે જયારે નંદ મહોત્સવ થયો ત્યારે ગોવાળિયાઓ એકબીજાને ભેટીને પોતાના આનંદની અભિવ્યક્તિ પ્રગટ કરે છે. એકબીજાના મુખમાં દહીં મૂકવા લાગ્યા. દહીં છે ને ગોરસ, તે મંગલ પદાર્થ છે. હા, બહાર ગામ જાઓ ને ત્યારે પણ દહીં ખાઈને જવું જોઈએ, સુકમ થશે. બહાર ગામ જતી વખતે દહીં ખાઈને જજો. બહાર ગામ જતી વખતે કુળદેવીને પગે લાગીને જજો. અને બહુ જ અગત્યનું કામ કરવા જતા હો ને, બહુ જ અગત્યનું, હા, કે આજે આપણે અમદાવાદ જવાનું છે, અમદાવાદમાં એક કન્યા જોઈ છે આપણા ભત્રીજા માટે, બહુ સારી છે, બસ એ લોકો હા પાડી દે તો સારું, આજે અમને બોલાવ્યા છે અને આજે આપણે જવાનું છે, તો બસ આવું અગત્યનું કામ હોય તો તમે દહીં ખાઈને જજો, થોડા ધાણા ખાઈને જજો, અને ઘરની બહાર નીકળતા ભગવાનનું નામ લેજો. ગણેશજીના 12 નામ છે, 12 નામ લઈને નીકળજો. બહાર ગામ જતા હોઈએ અને સામે ગાય આવે, બહુ સારું સુકન. બહાર ગામ જતા હોઈએ સામે અખંડ સૌભાગ્યવતી કોઈ ઘરની વહુ આવે. બહાર ગામ જતા હોઈએ અને કુંવાશ્રી દીકરી સામી આવે, બહુ સારા સુકન. બહાર ગામ જતા હોઈએ અને તિલક કરેલા બ્રાહ્મણ સામા આવે, બહુ જ સારું સુકન. હા, તમારું કામ થવાનું છે. તમે બહાર ગામ જતા હો, ઘરની બહાર નીકળો, કોકની સ્મશાન યાત્રા નીકળે, રામ બોલો ભાઈ રામ, મરદુ હામું આવે, અરે બહુ જ હારા સુકન છે. તમે જાઓ, તમારું કામ થઈ જવાનું છે. મરદાનું સુકન બહુ જ સારું લખ્યું છે. તિલક કરેલા બ્રાહ્મણ સામા આવે, બહુ સારું સુકન. અખંડ સૌભાગ્યવતી કોઈના ઘરની વહુ આપણી સામે આવે, સુકન. આ બધા સુકન, હવે માઠા સુકન. બહાર ગામ જઈએ ને કોક પાછળથી બોલાવે, એ ક્યાં જાઓ હો, બસ પૂરું, બસમાં બેસું નહીં, બસમાં પંચર પડવાનું હે, યાદ રાખજો. અને રસ્તા વચ્ચે હાઈવે ઉપર કંડક્ટર ઉતાર દેવાના હે આપણને, અને એ તડકામાં સામાન લઈને આપણે ઉતરવું પડશે, અને કલાક એક હાઈવે ઉપર રાહ જોવી પડશે, બીજી બસમાં બેહવું પડશે, અને એ બસમાં પણ પંચર તો નહીં પડે, બગડી જાય. અમદાવાદ 10 કલાક પહેલા પહોંચો તો મને કહેજો, અને અમદાવાદ જેવા પહોંચ્યા ને એ ભેગા તમને સમાચાર મળશે કે એ દીકરીનું ક્યાંક બીજે ગોઠવાઈ ગયું હોય, ધક્કો થવાનો. માઠા સુકન. બહાર ગામ જતા હો અને કોક લાકડા લઈને હામું આવે, ખરાબ સુકન. હો ભાઈ, લાકડાના સુકન ખરાબ કીધા છે.
એમાં બાવરના લાકડા લઈને કોઈ ખામું આવ્યું ગયા કામથી. બહાર ગામ જતા હોઈએ ને કૂતરું રોવે માઠા સુકન, બહાર ગામ જતા હોઈએ અને કોઈ વિધવા સામે આવે માઠા સુકન, બહાર ગામ જઈએ અને કોઈ રડતું સંભળાય. હજી તો ઘરની બહાર નીકળીએ ને કોક રોતું હોય, બાળકોનો વાત નથી હો, બાળક નહીં, બાળકની કોઈ વાત અહીં નથી. બાળક રોવે એ તો એનો સ્વભાવ છે, બાળક તો રડ્યા કરે, બાળકની વાત નથી. પણ કોકના ઘરે કજિયો થયો હોય ને પેલી બજારી નિયાકા નાખતી નાખતી રોતી હોય ને એ આપણને સાંભળવામાં આવે ને સુકન હારા નથી થાય. બહાર ગામ જતી પહેલા હું તમને એક ઉપાય બતાવું. અગત્યનું જો કામ હોય, આ તમે સમજીને સાંભળજો, બહુ જ અગત્યનું કામ હોય તો શાસ્ત્રમાં લખ્યું છે ક્યારે દૂધ પી ન જજો, દૂધ પીને ન જતા, શાસ્ત્ર મનાઈ કરે છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું કે આવતીકાલે જવાનું હોય ને તો આજથી દૂધ ન પીજો, એક દિવસ પહેલાથી જ દૂધ નહીં પીવું જોઈએ અગત્યનું કામ હોય તો. અને બીજો ઉપાય એ બતાવું, બહુ જ અગત્યનું કામ હોય તો ક્લેશ બિલકુલ ન થાય એનું ધ્યાન રાખજો. તમે જો ક્લેશ કર્યો ને તો તમારું કામ ગયું ફેલ. એમાં પિતૃનું કાર્ય ક્યાંય કરવા જતા હો કોઈ તીર્થમાં, બિલકુલ ક્લેશ ન થવો જોઈએ. વળી જે તીર્થમાં તમે વિધિ કરાવવા જાઓ છો, શ્રાદ્ધ કરાવવા જાઓ છો, એ શ્રાદ્ધ થઈ જાય ને પછી હાલો કે આવજો ન બોલજો. શ્રાદ્ધની વિધિ થઈ જાય અને તમે જ્યારે પાછા તમારા ગામ તરફ આવતા હો તીર્થમાંથી, ત્યાં હાલો આવજો, જલ્દી કરો, આવું કઈ બોલજો નહીં, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપજો. અને બિલકુલ તીર્થમાં ક્રોધ ન કરજો. જતા હો ત્યારે પણ પરસ્પર મતભેદ કે ક્રોધ ક્લેશ કરજો નહીં, નહીંતર તમારું કામ સફળ નહીં થાય. પિતૃની જો વાત નીકળી છે તો પાંચ વ્યક્તિના મરણ એવા લખ્યા છે કે જેની ગતિ ન થાય. પાંચ પ્રકારના મૃત્યુ એવા છે કે જેની ગતિ થતી નથી. એક અપ્રચ, કોઈ પણ વ્યક્તિ વાંજ્યું મરી જાય. અપ્રજ એટલે પ્રજા વગર, સંતાન ન હોય અને મોત થાય તો તેને અપ્રજ કહેવાય, વાંજ્યા કહેવાય. અને એ વાંજ્યું કોઈ મરી જાય તો ધર્મશાસ્ત્રમાં લખ્યું તેને પ્રેત બનવું પડે. લગ્ન ન થયા હોય, બીજો પ્રકાર, કોઈના લગ્ન ન થયા હોય અને કુંવારું કોઈ મરી ગયું હોય તો ધર્મશાસ્ત્રમાં લખ્યું છે એની ગતિ થાય નહીં. ત્રીજું, પ્રસૂતિ વખતે, બાળકને જન્મ આપતી વખતે કોઈનું મોત થઈ જાય, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે એ સ્ત્રીની ગતિ થતી નથી. ચોથું, સર્પદંશ થાય, સર્પ કરડે અને મોત થાય તો ગતિ થતી નથી. પાંચમું, કોઈ ઈચ્છા તૃષ્ણા અધૂરી રહી ગયું હોય અને 58 થી નાની ઉંમર હોય અને કોઈ મૃત્યુ પામે તેની ગતિ થતી નથી. 58 થી નાની ઉંમર હોય અને કોઈનું મોત થાય તો ગતિ થતી નથી. આ બધા જ પ્રેત બને છે. અને પ્રેતમાંથી પિતૃ બનાવવાની વિધિ તીર્થમાં થાય. તમે નારાયણ બલિ કરાવો, બભુ શ્રાદ્ધ કરાવો, મહાદેવ શ્રાદ્ધ કરાવો, સંવત્સર શ્રાદ્ધ કરાવો, લીલોદ્વાહ કરાવો, આ બધા જ શ્રાદ્ધ છે ને એ મારા ભાઈ બહેનો પ્રેતમાંથી પિતૃ બનાવવાની વિધિ છે. નાના મોટા 58 શ્રાદ્ધ શાસ્ત્રમાં લખ્યા છે. તમારા પિતૃ માટે ક્યારેક શ્રાદ્ધ પણ કરાવજો,
આપણા ઉપર છે ને ત્રણ ઋણ છે, યાદ રાખજો. હા, હું તમે જન્મ્યા ને તે દાડાથી ત્રણ દેણા લઈને જન્મ્યા છીએ. ત્રણ ઋણ છે, ત્રણ વ્યક્તિના દેણા આપણે ચૂકવવાના છે. એક પિતૃ, એક આપણા પિતૃ, એક ઋષિ મુનિઓ એટલે બ્રાહ્મણો, અને એક દેવતાઓ. દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ, આ ત્રણેય માંથી આપણે મુક્ત થવું જોઈએ. પિતૃ માટે શ્રાદ્ધ કરાવો, આવી સારી કથા વંચાવો, એટલે પિતૃ ઋણ માંથી તમે મુક્ત થશો. દેવ ઋણ, દેવ પૂજા કરો, અતિથિ પૂજા કરો, ગૌગ્રાસ કાઢો, વર્ષમાં એકાદ વખત બ્રાહ્મણ જમાડો. એટલે દેવતાઓ રાજી થાય, દેવ ઋણ તમે ચૂકવી શકો. ઋષિ ઋણ, તેમની સ્તુતિ કરી, ઋષિઓને પ્રણામ કરી, યજ્ઞ કરાવી, તમે ઋષિ મુનિઓને આહુતિ આપી પ્રસંગ કરી શકશો, એમના આશીર્વાદ લઈ શકશો. પાંચ પ્રકારના દુર્મરણ ધર્મશાસ્ત્રમાં લખ્યા છે. સાથે સાથે હજી એક વખત એક વાત કરી દઉં, પછી આપણે આગળ વધીએ. જે ઘરમાં પિતૃ નડતર હોય, એટલે કે કોઈ જીવને શાંતિ ન હોય, આપણા પિતૃઓને શાંતિ છે કે નહીં એ જાણવું હોય તો શાસ્ત્રમાં એવું લખ્યું છે, તમે સૂતા હો અને તમને સપનાની અંદર પાણી દેખાય, પેલું લક્ષણ. તમે જમવા બેસતા હો અને જમતી વખતે જ રોજ જો ક્લેશ થતો હોય, રોજ કજિયો થતો હોય, બીજું લક્ષણ. તમે જમવા બેસતા હો અને જમતા જમતા થાળીમાં કે કોળિયામાં વાળ આવતા હોય, ઘણી વખત આમ સમજો, ગમે ત્યાંથી આવી જાય, પિતૃ નડતર હોય ને, એટલે ગમે એટલો પ્રયાસ કરો ને વાળ તમારી થાળીમાં આવે આવે આવે, કાં દાળ માંથી નીકળે, કાં ભાત માંથી નીકળે. ચોથું, જે ઘરમાં પિતૃ નડતર હોય તે ઘરની અંદર શાંતિ હોતી નથી. જે ઘરમાં પિતૃ નડતર હોય તે ઘરની અંદર બધા દુઃખી હોય છે. બહુ મોટું કુટુંબ હોય તો કોઈ મનથી દુઃખી હોય, કોઈ તનથી દુઃખી હોય, કોઈક શરીરથી દુઃખી હોય, પણ બધા દુઃખી હોય. જે ઘરમાં પિતૃ નડતર હોય તે ઘરની અંદર સાંજના ચારથી કરીને સૂર્યાસ્ત સુધી, સાંજના ચારથી કરીને સૂર્યાસ્ત સુધી, આશરે સાત વાગ્યા સુધીનો જે સમય છે, ત્રણ કલાકનો, તે સમયમાં ઘરની જે વવરુઓ છે તેમનો જીવ બળે અને શરીર બિલકુલ આમ થાકી જાય, ખાસ કરીને પગ થાકી જાય. હા, બહુ ચાલીને આપણે આવ્યા હોય ને એવું લાગે, જેવો સૂર્યાસ્ત થાય પછી થોડી શાંતિ થતી હોય છે. જે ઘરમાં પિતૃ નડતર હોય તે કુટુંબમાં, તે ઘરની અંદર, કુટુંબની અંદર પરસ્પર મેળ હોતો નથી. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરાવવું જોઈએ. પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી જોઈએ. ભગવાનના નામની માળા કરો, તમારા પિતૃઓને શાંતિ અને સુખ મળશે. અને જેના આશીર્વાદથી આપણે સુખી થવાનું હોય, જો એને આપણે શાંતિ પહોંચાડીએ ને, તો ડેફિનેટલી આપણા જીવનમાં પણ સુખ અને શાંતિ આવે, આપણા જીવનની અંદર પણ આનંદ આનંદ થાય. હો, આપણે જો પિતૃ માટે કંઈક કરીએ તો પિતૃ આપણા માટે કંઈક કરે. પિતૃના આશીર્વાદ લેજો. મેં તો જોયું ઘણા લોકો તીર્થમાં જઈને બ્રાહ્મણો સાથે કજિયા કરતા હોય છે. ભગવાન રાજી ન થાય, યાદ રાખજો, હો તમારા પિતૃ સ્વર્ગે હોય ને તો નરકે જતા રહે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. આપણે તીર્થમાં જઈને તીર્થના બ્રાહ્મણો સાથે કજિયા કરીએ તો
સ્વર્ગમાં હશે ને પિતૃ તો ટ્રાન્સપોર્ટ થઈ જાય નરકમાં. પછી કહેતા નહી, તીર્થમાં જઈને કજીઓ ના કર. ઘણા લોકોને ટેવ હોય, આમ દોષ જોવાની જ ટેવ હોય. અરે ભાઈ આ ટેવ સારી નથી. બ્રાહ્મણોમાં પણ દોષ જોવે, અરે આ અસંતોષી છે, અરે આ આવા છે, આ તેવા છે. નહીં નહીં ભાઈ, એ તું જોઈને પાપના પોટલા બાંધી રહ્યો છે. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કોઈના દોષ જોવા નહીં. જોવો ને તો કોઈના ગુણ જોવો, કંઈક સારું જુઓ, અને સારું જોઈને કંઈક સારું જીવનમાં ઉતારો, સુખી થાઓ. પણ માણસને ઘણી જગ્યાએ, ઘણા માણસો એવા હોય કે દોષ જ જોવે. તીર્થમાં જઈને પણ બ્રાહ્મણો સાથે કજિયા કરે, મારી વિનંતી છે તીર્થમાં જઈને બ્રાહ્મણો સાથે કોઈ દિવસ ક્લેશ ના કરજો. ત્યાં જઈને એમને પગે લાગજો, એ બ્રહ્મદેવ છે. બ્રાહ્મણો ભગવાન ને ખૂબ વહાલા છે. અરે ભગવાન તો એવું બોલ્યા છે કે બ્રહ્મ વાક્ય જનાર્દનમ, બ્રાહ્મણો બોલ્યા એ હું બોલ્યો. ભગવાને વળી એવું પણ કીધું કે બ્રાહ્મણોની કૃપાથી જ હું આ સૃષ્ટિનું પાલન કરું છું. ભગવાન તે બ્રાહ્મણો આટલા વાલા છે. બ્રાહ્મણો ભગવાનનું શ્રીમુખ છે, અને આપણે એમની સાથે જ કજીઓ કરીએ તો ભગવાન રાજી થાય ખરા. માટે મારી વિનંતી, તીર્થમાં જાઓ જ્યારે પણ બ્રાહ્મણ સાથે કજીઓ ના કરજો, નહીતર દુખી થશો. તીર્થમાં જઈને દાન કરજો. બને તો દરેક તીર્થમાં જઈને ગાયનું દાન કરવું જોઈએ. જિંદગીની અંદર એક વખત તીર્થમાં જઈને ગાયનું દાન કરજો. અને બહુ કૃપા ભગવાનની હોય ને તો, હવે આ કહું છું એ ખાસ સાંભળજો, બહુ દયા હોય તો ઘરે એક ગાય રાખજો. આપણે હિન્દુ એ જ નહીતર, આપણો એક જમાનો એવો હતો ઘણા સમય પહેલા, આપણો બધાનો યુગ એવો હતો કે ઘરે ઘરે ગાયો હતી, અને એટલા માટે જ આપણી માં ગાય કોઈ દિવસ કપાતી ન હતી. બસ હવે આપણે ગાયની જગ્યાએ કૂતરાઓ રાખવા માંડ્યા, એટલે બન્યું એવું કે ગાય કપાવા માંડી. અરે ગાય ભારતની અંદર કપાઈ રહી છે, વિચાર તો કરો. અરે શાસ્ત્રમાં ગાયને માં કીધી છે. કૃષ્ણની કથા હોય એટલે ગાયની વાત આવે. ભગવાન કૃષ્ણએ પણ ગાયો ચરાવી હતી. અરે ગાય ભગવાનને કેટલી બધી વહાલી, અને એ જ ગાય આપણા ભારતમાં કપાઈ રહી છે. ખરેખર આ બહુ દુર્ભાગ્યની વાત છે. આપણે બધા હિન્દુ છીએ, દ્રઢ સંકલ્પ કરીએ કે ભારતની અંદરથી કતલખાના બંધ કરાવીશું, મારા દેશમાં ગાય ન કપાય, એના માટે હું જાગૃત બનીશ. મારા દેશની અંદર મારી માતાની હત્યા થઈ રહી છે, વિચાર કરો. આપણા દેશની અંદર ગૌ હત્યા થઈ રહી છે, એટલે કે આપણી માતાની જ હત્યા થઈ રહી છે. અને આપણા દેશની અંદર ઘણી જગ્યાએ નાનકડી બાળકીઓને પેટમાં જ મારી નાખવામાં આવે છે, ભ્રૂણ હત્યા થઈ રહી છે. દીકરી અને મા આ બંનેની હત્યા થતી હોય પછી આપણે સુખી હોઈએ ખરા? દ્રઢ સંકલ્પ કરીએ. અને મારી તો વિનંતી કે જો બની શકે ને તો ઘરે ઘરે ગાય રાખો. દરેક હિન્દુ જો નિયમ કરે કે હું કમસે કમ એક ગાય મારા ઘરે રાખીશ, આપણે બધા જો ઘરની અંદર ગાય રાખીએ તો મને વિશ્વાસ છે ભારતમાં જેટલા કતલખાના છે બધા બંધ થઈ જશે. અરે ક્યાંય ગાય કપાશે નહીં. અરે આપણે એક એક હિન્દુ જો ગાયને ઘરે રાખીએ તો આખા હિન્દુસ્તાનની અંદર ક્યાંય ગૌ હત્યા નહીં થાય. દ્રઢ સંકલ્પ કરીએ કે અમે એક ગાય રાખશું. ગાયની સેવા કરજો. મારી વિનંતી છે તમારા ઘરે જયારે પિતૃનું શ્રાદ્ધ હોય, પિતૃની શ્રાદ્ધની તિથિ હોય, વાર્ષિક તિથિ પિતૃની હોય, મરણ તિથિ હોય, તે દિવસે કમસે કમ 100, 500 કે 1000 ગાયને ઘાસ નાખજો.
બહુ વધારે ભગવાનની કૃપા હોય તો હજાર દસ હજાર કે લાખ રૂપિયાનું ઘાસ પાંજરા પોળમાં દાનમાં આપજો, ભગવાનની જો બહુ કૃપા હોય તો. નહીતર કમસે કમ આટલું તો કરી શકીએ ને કે આપણે 100-200 રૂપિયાનું ગાયને ઘાસ નાખીએ. ગાયોની સેવા કરજો, ભગવાન રાજી થશે, હા તમે સુખી થાઓ. ગાયોને તકલીફ પડે એવું કરજો નહીં, તીર્થમાં જઈને કચરો કરજો નહીં, ગંગા યમુના દૂષિત કરજો નહીં, બ્રાહ્મણો સાથે કજિયા કરતા નહીં, બ્રાહ્મણો પ્રત્યે શ્રદ્ધા રાખજો. શાસ્ત્રમાં લખ્યું છે સુખી થાઓ. નંદરાયજી બ્રાહ્મણ દાન આપ્યું છે. ધેનુનામ યુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે. બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. ઋષિ સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તિલાદ્રિન સપ્ત રત્નો ગહ, સાત પર્વત જેટલા તલનું દાન નંદરાયજીએ કર્યું છે. કેટલા તલ આપ્યા છે? સાત પર્વત. ગિરનાર પર્વત જોયો છે ને તમે? એવા સાત ગિરનાર પર્વત જેટલા તલના ઢગલા થાય ને એટલા તલ નંદરાયજીએ બ્રાહ્મણો દાનમાં આપ્યા છે. સોના અને ચાંદીઓના વરખથી મઢાયેલી ગાયોનું દાન બ્રાહ્મણોને કર્યું છે. નંદરાયજીએ ખૂબ જ ધનનું દાન કર્યું. દિવ્ય નંદ મહોત્સવ થયો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલજી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલજી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલજી.
Thank you.
ઉપસ્થિત થાય અમરસિંહભાઈ રાજકોટના અગ્રણી શ્રી અમરસિંહભાઈ કાથલભાઈ હિરાણી, હીરાભાઈ હરિભાઈ ચૌહાણ, રાયદળભાઈ ધરમસિંહભાઈ હિરાણી, જગદીશભાઈ પેટરસવાડા, બાબુભાઈ વાંકીભાઈ માલી જે સમસ્ત રાજકોટના અગ્રણી શ્રી છે તેઓ અહીં ઉપસ્થિત થાય. ત્યાર પછી આદિપુરના અગ્રણી શ્રી નાનજીભાઈ ભુવાભાઈ ચૌહાણ, નાગજીભાઈ ભુવાભાઈ ચૌહાણ, નાકીભાઈ જીવાભાઈ ચૌહાણ, પરસોત્તમભાઈ મંજીભાઈ હિરાણી, પ્રાગીભાઈ રામજીભાઈ સોલંકી, રામસિંહભાઈ સોલંકી, રામસિંહભાઈ ચિમજીભાઈ માલી જેઓ આદિપુરના અગ્રણી શ્રી છે તેઓ પણ અહીંયા વ્યાસપીઠ સમક્ષ ઉપસ્થિત થાય. મારા પરિવાર વતીથી એમનું સન્માન સ્વાગત કરાય છે. ઘુટકિયાના અગ્રણી શ્રી ભીખાભાઈ માદેવાભાઈ ચૌહાણ, જેમલભાઈ નાનજીભાઈ ચૌહાણ, ધનાભાઈ ભુરાભાઈ સોલંકી, નાનાભાઈ ભુરાભાઈ સોલંકી, નવલમાં ભુટકિયાથી પધારેલા છે તેમનું સન્માન કરશે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત થાય. સણવાના અગ્રણી શ્રી ભીખાભાઈ વીરાભાઈ સોલંકી, તેઓ પણ અહીં ઉપસ્થિત થાય. ખાંડેકના અગ્રણી શ્રી મુરજીભાઈ વિરમભાઈ માનાણી, વિજાભાઈ વિરમાભાઈ માનાણી, તેઓ પણ ખાંડેકથી. ખાંડેકના અગ્રણી શ્રી મુરજીભાઈ વિરમભાઈ માનાણી તથા વિજાભાઈ વિરમાભાઈ માનાણી, મુંબઈથી પધારેલ જેસુખભાઈ રામસિંહભાઈ માલી એ જો ઉપસ્થિત ન હોય તો અંજુબેન અહીં વધારે કૃપા કરી અને મારા પરિવાર વતીથી સન્માન સ્વીકારે. જેઓ સન્માન કરવા માંગે છે મારા પરિવારના અગ્રણીઓનું તેઓ પણ ઉપસ્થિત થઈ જાય.
આદિપુરના માવજીભાઈ કરમસિંહભાઈ પરમાર, જેઓ રામજીભાઈ પરબતભાઈ તથા માવજીભાઈ ધરમસિંહભાઈ અને રામસિંહભાઈ કરમસિંહભાઈ નું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે, તો તેઓ પણ અહીંયા વ્યાસપીઠ સમક્ષ ઉપસ્થિત થાય. રાજકોટ અગ્રણી નામેરીભાઈ દેવસિંહભાઈ સોલંકી, જેઓ રામજીભાઈ નું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. નવીનભાઈ તથા માવજીભાઈ અને કાનજીભાઈ નું સન્માન કરવા ઈચ્છા રાખે છે, તો તેઓ પણ ઉપસ્થિત થાય. રાજકોટના અગ્રણી શ્રી રતનજીભાઈ ગોપાલભાઈ સોલંકી, જેઓ નવીનભાઈ તથા રામજીભાઈ નું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે, તો તેઓ પણ વ્યાસપીઠ સમક્ષ ઉપસ્થિત થાય. કાકા કાકા સાઈડમાં કાકા. રાજકોટ, જેઓ રામજીભાઈ નું સન્માન કરશે. રાજકોટના ભાવેશભાઈ સોલંકી, જેઓ નવીનભાઈ નું સન્માન કરશે. સમાજ વતીથી તેઓ સ્વીકાર કરે. જગદીશભાઈ કેટર સોરા, જેઓ રામજીભાઈ પરવતભાઈ નું સન્માન કરશે. ખૂબ સેવા કરી રહ્યા છે, તન મન અને ધન ત્રણેય વસ્તુઓથી એવા ખીમજીભાઈ માલી, જેઓનું માલા પરિવાર સન્માન કરવા ઈચ્છી રહ્યા છે, તો ખીમજીભાઈ કૃપા કરી વ્યાસપીઠ સમક્ષ વધારે. રાજકોટ ના રતનજીભાઈ માલી, જેઓ વ્યાસજી નું સન્માન કરશે, કૃપા કરી વ્યાસજી સન્માન નો સ્વીકાર કરે. બોલો બ્રહ્મણ્યો બ્રહ્મકૃત બ્રહ્મ બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. ભાઈ માણસો માંથી બે ત્રણ જણા નો અવાજ આવ્યો છે, બાકી અવાજ જ નથી આવ્યો. એટલે હવે જે જઈ ન બોલે એને એની બાજુમાં જે બેઠું હોય ને એના હમ છે. શ્રી ચામુંડા માતા કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. રાજકોટ થી જે મહેમાનો પધાર્યા છે એમને કહેવાનું કે હું રાજકોટની બાજુના શહેરમાં રહું છું. તમારા જિલ્લાનો મારો તાલુકો છે મોરબી, અને રાજકોટમાં ખૂબ કથાઓ અમે કરીએ છીએ. ગોંડલ રોડ, કાલાવાર રોડ, કેસરિયાવાડી, કરણપરામાં, સાંગણવા ચોકમાં લુવાણાની વાડી, કિસાનપરામાં, અંગરૈયા રોડમાં, આ બધા એરિયાઓમાં મારી કથાઓ થઈ ગઈ છે. અને હવે કથા હશે ત્યારે હું આપને ઇન્વાઇટ કરીશ, આપ પ્લીઝ પધારજો, અમને ખૂબ આનંદ થશે. કારણ શું? કામ કારણ એ કે તમે બધા મારું વતન પણ મૂળ તો આ રાપર તાલુકાનું બેલા જ છે. વર્ષોથી અમે મોરબી રહીએ છીએ એટલે લખવું પડે મોરબી, કારણ કે મોરબી રહું છું એટલે જો બેલા લખું તો લોકો બેલા ગોતવા જાય.
એટલે લખવું પડે તો મારે મોરબી જ, બાકી અસલ તો હું અહીંનો જ છું. અને એટલા માટે જ તમે જ્યારે રાજકોટમાં મળો ત્યારે મને એમ લાગે કોઈ મારા મલકનું મને મળ્યું, એટલે આવા ભાવથી તમને હું નિમંત્રણ આપું છું. રાજકોટમાં ચૈત્ર મહિનામાં એક કથા કન્ફર્મ થવાની છે, એક માગસર મહિનામાં છે, માટે આપ લોકોને મારે વિનંતી કે આપ ત્યારે પધારજો. આવો હવે કથામાં પ્રવેશ કરીએ. એકવાર જય હરખી બોલાવો. શ્રી બાલ કૃષ્ણ. ભગવાનનો જન્મોત્સવ થયો, ભગવાન ચાર દિવસના થયા, ભગવાન શંકર દર્શન કરવા માટે પધાર્યા. ભગવાન ચાર દિવસના થયા, ભગવાન શિવ પધાર્યા. ભોલેનાથ સંન્યાસીનું રૂપ લઈને પધાર્યા છે. ભગવતીમ ભિક્ષામ દેહી, ભગવતીમ ભિક્ષામ દેહી, હે માં ભિક્ષા આપ. માં યશોદાજીએ જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે માતા યશોદાજી ભિક્ષા લઈને આવ્યા. સંન્યાસીના રૂપમાં મહાદેવજીએ કહ્યું કે માં મારે ભિક્ષામાં અન્ન નથી જોતું, માં મારે તો તમારા લાલા દર્શન કરવા છે, મારે તમારા પુત્રને જોવો છે. યશોદાજી ઠાકોરજીને લેવા માટે ભગવાન કૃષ્ણ શયન કક્ષમાં પોઢ્યા હતા, પાલનામાં પ્રભુ પોઢેલા છે, સુતા છે. માતા યશોદાજી જગાવવા માટે ગયા છે, પ્રભુને જગાડે છે. માતા યશોદા હરિ કો જગાય, ઉઠો કનૈયા અબ નૈન ખોલો. માતા યશોદા હરિ કો જગાય, ઉઠો કનૈયા અબ નૈન ખોલો. માતા યશોદા હરિ કો જગાય, માતા યશોદા હરિ કો જગાય, ઉઠો કનૈયા અબ નૈન ખોલો. ઉઠો કનૈયા અબ નૈન ખોલો. દ્વાર ખડા હરિ ભક્ત પુકારે, દ્વાર ખડા હરિ ભક્ત પુકારે, ગોવિંદ દામો દૈવાદ ભેટી, ગોવિંદ દામો દૈવાદ ભેટી, ગોવિંદ દામો માતા યશોદાજી ભગવાનનું પાલનું જોવે છે, ઠાકોરજી પોઢેલા છે. માતા યશોદાજીએ ઠાકોરજીને જગાવ્યા, પ્રભુને લઈને માતા યશોદાજી દ્વાર પાસે આવ્યા. ભગવાન મહાદેવની ગોદીમાં ઠાકોરજી પોઢ્યા. સૌ પ્રથમ ઠાકોરજીએ નેત્રો ખોલ્યા અને શિવને જોયા. મેં તુજે દેખું તું મુજે દેખ હો જાય એક, તું મુજે દેખ મેં તુજે દેખું, દેખતે દેખતે હો જાય એક. એકબીજાને નિરખવા માંડ્યા છે. ભગવાન કૃષ્ણ દર્શન મહાદેવજીએ કર્યા, ભગવાન સ દિવસના થયા છે. પૂતના નામની રાક્ષસી ભગવાનને મારવા માટે આવી. કંસેન પ્રહિતા ગોરા પૂતના બાલ ગાતિની, કંસે મોકલેલી રાક્ષસી બાળકોને મારતી મારતી મથુરાજે ગોકુળમાં આવી. ઋષિ કહે છે
ખુદના માયાવી હતી એટલે પોતાનું રૂપ ધારે તેવું બનાવી શકતી હતી. પૂતનાએ લક્ષ્મી જેવું રૂપ ધારણ કર્યું છે, લક્ષ્મી સમાન પોતાનું સ્વરૂપ ધારણ કરી પૂતના ગોકુળમાં આવી. યશોદાજી ઓળખી ન શક્યા. યશોદાજીને થયું કે કોઈ મોટા ઘરની વહુ છે, મીઠો આવકારો આપ્યો. ઘરની અંદર તે સમયે નંદરાયજી હતા નહીં. નંદરાયજી વાર્ષિક કર આપવા માટે મથુરા ગયા છે, રાજા કંસને કર આપવા માટે ગયા છે. યશોદાજીએ દિવ્ય સ્વાગત કર્યું. પુતનાએ કહ્યું કે મારે તમારા પુત્રને રમાડવો છે. તે સમયે યશોદાજી લાલાને લઈને બહાર પધાર્યા. યશોદાજીને એમ કે થોડી વાર માટે મારા પુત્રને કોઈ રમાડે તો સારું, નાનકડો બાળક હોય ને, કોઈ રમાડે તો મા કંઈક કામ કરી શકે. માટે માતાએ વિચાર કર્યો કે સારું, થોડી વખત માટે ભલે રમાડે. ઠાકોરજીને પૂતનાના ખોળામાં પધરાવી માતા યશોદાજી બાલભોગની અંદર ગયા, નંદાલયની અંદર રસોઈ ઘરમાં ગયા. આ બાજુ ઠાકોરજી અને પૂતના બે જ ઘરના આંગણામાં છે. અને તે સમયે ઠાકોરજીએ પોતાના નેત્રો બંધ કરી દીધા, બાલકૃષ્ણએ પોતાના નેત્રો બંધ કર્યા. પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા હશે? તેના તો ઘણા બધા મંતવ્યો અનેક સંતોએ આપ્યા છે, કેવલ શ્રી મહાપ્રભુજીએ જ 21 મંતવ્ય આપ્યા છે. પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા હશે? પ્રભુએ નેત્રો એટલા માટે બંધ કર્યા કે જેને તેને દ્રષ્ટિ આપવી નહીં, જેને તેને દ્રષ્ટિ અપાય નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ દ્રષ્ટિ દ્વારા જ આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. એક ભાવ એવો આપ્યો કે ભગવાને નેત્રો એટલા માટે બંધ કર્યા કે આજે ઝેર પીવાનો મારો વારો આવ્યો છે. બે દાડા પહેલા જ ભગવાન શિવ પધાર્યા હતા, એમનું ધ્યાન કરી લઉં અને એમને વિનંતી કરું કે હે મહાદેવ, આપને તો ઝેર પીવાનો એક્સપિરિયન્સ છે, આપને તો ઝેર પીવાનો અનુભવ છે, આજે મારો વારો આવ્યો છે, માટે મને હેલ્પ કરજો, મને મદદ કરજો. ભગવાન શિવનું ધ્યાન કરવા માટે ઠાકોરજી નેત્રો બંધ કર્યા હશે. એક મંતવ્ય એવું આપ્યું કે ભગવાને નેત્રો એટલા માટે બંધ કર્યા કે આ ખોટે ખોટે મા બનીને આવી છે, પણ છે રાક્ષસી, અને એટલે આજે મારા હાથે મરવાની છે. લાવ જરા જોઈ લઉં આ ગયા જન્મમાં કોણ હતી, એવા કયા તપ પુણ્ય કર્યા છે કે આજે મારા હાથે મરવાની છે. અને એ જોવા માટે ભગવાને નેત્રો બંધ કર્યા. પ્રભુએ નેત્રો બંધ કર્યા તો તે પૂતના ગયા જન્મની અંદર રત્નમાલા હતી, બલિરાજાની પુત્રી હતી. બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન જ્યારે વામન સ્વરૂપે પધાર્યા ત્યારે ભગવાનને જોઈને બલિરાજાની આ દીકરી રત્નમાલાના મનમાં વિચાર આવ્યો હતો કે આવો રૂપાળો પુત્ર મારો હોય તો કેટલું સારું. ભગવાનના તેજને જોઈને તે સમયે રત્નમાલાએ ભગવાનને પુત્ર ભાવથી જોયા હતા. અરે આવો રૂપાળો પુત્ર મારો હોય તો કેટલું સારું, મને પણ આવો પુત્ર હોત તો. ભગવાન અંતર્યામી છે. ભગવાન સમજી ગયા હતા તે સમયે કે હા, આ રત્નમાલા મને પુત્રના ભાવથી જોઈ રહી છે. માટે ત્યારે ભગવાને મનોમન પ્રોમિસ આપ્યું હતું કે આવતા જન્મની અંદર તું ખોટે ખોટે મા બનીને આવજે. સાચી મા બની શકે એવા તો તારા કોઈ પુણ્ય નથી, પણ તારો પ્રેમ તારો ભાવ મેં જોયો, માટે ખોટે ખોટે તું મા બનીને આવતા જન્મે આવી શકીશ. અને ભગવાન વામને
જ્યારે બલિ રાજા પાસે સંકલ્પ કરાવ્યો અને ભગવાન વામન માંથી વિરાટ થયા, ભગવાને પોતાનું બહુ જ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, તે સમયે બલિ રાજાની આ દીકરી રત્નમાલાના મનમાં પ્રભુ પ્રત્યે દ્વેષ થયો હતો, ભગવાન પ્રત્યે ઘૃણા થઈ હતી કે આવો કપટી પુત્ર જો મારો હોય તો ઝેર આપીને મારી નાખું, ભગવાન પ્રત્યે આવો કુવિચાર આવ્યો હતો. ભગવાન અંતર્યામી છે, હું અને તમે જે વિચારીએ ને એ અંતરમાં બેઠા બેઠા બધું જોવે. રત્નમાલાએ જ્યારે વિચાર કર્યો કે આવો કપટી પુત્ર મારો હોય તો ઝેર આપીને મારી નાખું, તે સમયે ભગવાને મનોમન જાણ્યું કે આ તો ઝેર આપવાનો વિચાર કરી રહી છે. ત્યારે ભગવાને મનોમન કીધું કે એ મનોરથ પણ હું આવતા જન્મે પૂરો કરીશ, આવતા જન્મે તું ઝેર આપવા માટે આવજે. માતાઓ શાંતિ રાખો, મૌન રાખો, વિનંતી કરું છું. શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન કૃષ્ણ નેત્રો બંધ કરી દે છે. એક મંતવ્ય એવું આપ્યું કે એટલા માટે પ્રભુએ નેત્રો બંધ કર્યા કે ખોટે ખોટે આ મા બનીને આવી છે, મારે કેવી ગતિ પ્રદાન કરવી એ વિચારવા માટે ઠાકોરજી નેત્રો બંધ કર્યા છે. એક મંતવ્ય એવું આપ્યું, ભગવાને નેત્રો એટલા માટે બંધ કર્યા કે આ સ્ત્રી રાક્ષસી છે, મારો જન્મ આ જગતની અંદર રાક્ષસોને મારવા માટે જ થયો છે, પણ સૌથી પહેલા એક સ્ત્રીને મારવી પડશે, એક રાક્ષસીને મારવી પડશે, માટે કામ કરું આંખો બંધ કરીને મારું જેથી કરીને મને દુઃખ ન થાય. વળી ભગવાને નેત્રો બંધ એટલા માટે કર્યા હશે કે અવિદ્યા છે, ઉપના છે ને એ માયા છે, અવિદ્યા છે, અને એટલા માટે આને મારે દ્રષ્ટિ જ આપવી નથી. આમ વિચાર કરી ભગવાને નેત્રો બંધ કરી દીધા છે. તે સમયે ઠાકોરજીએ પૂર્ણાના પ્રાણ પીવાની શરૂઆત કરી છે. તસમેન સ્તનમ દુર્જર વીર્યમુલબણમ ઘોરાંકમાદાય શિશોર્દધાવથ દાઢં કરાભ્યાં ભગવાન પ્રપીડ્યતાત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલબણમ તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમુલબણમ ગૌરાંક માદાય શિશોર્દદાવથ દાઢં કરાભ્યાં ભગવાન પ્રપીડ્યતાત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત. તે સમયે તે પૂતના ભગવાનને ઝેર પાવાની એમ હજી તો શરૂઆત કરે છે, તે સમયે ભગવાને તેનું ગળું પકડ્યું, ડોક પકડી, અને એટલા જોરથી ભગવાને તે પૂતનાનું ગળું દબાવ્યું. અરે ભગવાન તેનામાંથી ઝેર નહીં પણ તેનામાંથી પ્રાણ પીવા લાગ્યા. અરે જ્યારે પૂતનાને આમ પીડા થઈ ત્યારે પૂતના બે વખત બોલી, સા મુંચ મુંચાલ વિતા પ્રભાસિણી મુંચ મુંચા, છોડી દે મને છોડી દે. અને તે સમયે ભગવાન કૃષ્ણ તેનું ગળું જોરથી દાબે છે અને જાણે ભગવાન કહી જ રહ્યા છે કે તને છોડી જ રહ્યો છું, અરે આ જન્મ મરણના ફેરા માંથી હંમેશા માટે છોડી રહ્યો છું. આમ કહીને ભગવાન તેનું ગળું આમ જોરથી પકડે છે અને તે સમયે પુત્રના પ્રાણ ઠાકોરજીએ લઈ લીધા છે. પુત્રના પ્રાણ જતા રહ્યા, આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને સ્વર્ગમાં વાજિંત્ર વાગવા લાગ્યા. પુત્રનો મોક્ષ થયો છે. ભગવાને પુત્રને મુક્તિ આપી દીધી છે. વિચાર કરજો મારા ભાઈ બહેનો, પુત્રના ભગવાનને મારવા માટે આવી હતી,
ઝેર આપવા માટે આવી હતી અને ભગવાન કૃષ્ણને ઝેર આપવા માટે આવે એને પણ ભગવાન કૃષ્ણનો સદગતિ આપી દેતા હોય, મોક્ષ આપી દેતા હોય, પોતાના માતા યશોદા સમાન ગતિ આપતા હોય. તો વિચાર કરો, પ્રેમથી આપણે ભગવાનના મંદિરે જઈએ અને પગે લાગીએ તો આપણું કેવું કલ્યાણ મારો નાથ કરે. ભગવાનના મંદિરમાં પ્રેમથી આપણે પગે લાગવા જઈએ તો આપણું કેવું કલ્યાણ થાય. એક રાક્ષસી જો ઝેર આપવા જતી હોય અને એને પણ મારો નાથ ગતિ આપતો હોય તો પ્રેમથી પગે લાગીએ તો આપણું કેવું કલ્યાણ થાય. અને એ ઓટલા ઉપર બેસીને નેત્રો હવે બંધ કરવાના. આપણે શું કરીએ છીએ ખબર? દર્શન કરતા કરતા આંખો બંધ કરી દઈએ. અરે દર્શન કરતા કરતા આંખો બંધ નથી કરવાની, ત્યાં તો ભગવાનને તું નિરખ, ભગવાનના દર્શન કર. ત્યાં તો ભગવાનને તું પ્રેમથી પી, ભગવાનના દર્શન પ્રેમથી કર. અને ભગવાનના મંદિરની બહાર જે ઓટલો છે ત્યાં બેસીને નેત્રો બંધ કરી દે અને અંદર જે દર્શન કર્યા હતા એ જ સ્વરૂપનું ધ્યાન અહીં બહાર બેસીને કર, બહાર ઓટલે બેસીને કર. અને પછી હવે જપ કર, તારું કલ્યાણ થશે. એનાથી શું થશે ખબર છે? અંદર જે દર્શન કર્યા ને એ સ્વરૂપ, એ મૂર્તિ તારા હૃદયમાં બેસી જશે અને તારે સાથે તારા ઘરે પણ આવશે, તારું કલ્યાણ કરશે, તારો આખો દિવસ ભગવાન સુધારશે. આવું આપણે કરવું જોઈએ. હવે આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે મંદિરે જઈએ છીએ, દર્શન તો કરીએ છીએ, પણ દર્શન કર્યા પછી બહાર જે ઓટલો છે ને ત્યાં બેસીને ધ્યાન કરવાનું હતું એની જગ્યાએ વાતો કરીએ છીએ. અને વાતો કરીએ તો હજી સમજ્યા, મેં તો જોયું છે નિંદાઓ કરતા હોય, બાજુ બાજુમાં બે બહેનો બેઠા હોય અને પછી એ 50-60 કે 70 વર્ષના માજીઓ વાત કરતા હોય, અરે ભગવાન કયા જન્મમાં પાપ કર્યા હશે, મોટા દીકરાની વહુ તો એવી ભટકાણી છે, એ ભગવાન દુશ્મનને આવી વહુ ન દેજો. ત્યાં વળી બીજા માજી બેઠા હોય ને એ વળી પાછા એમ કહે, કાગડા બધે કાળા છે, અમારે એમ ને એમ છે. આપણે વહુના વગોવણા આમ મંદિરમાં કરીએ તો એ સમાચાર વહુ સુધી પહોંચ્યા વગર રહેવાના નથી. અને પછી આપણે આશા રાખીએ કે વહુ મારી સેવા કરે. જેવું જોતું હોય ને એવો વ્યવહાર કરો. વહુને તમે દીકરી જેમ રાખો એ વહુ તમને સાસુ જેમ નહીં માની જેમ રાખશે. ઘરની અંદર સંપીને રહો અને ઘરની અંદર સુખી થવું હોય તો રોજ એક અધ્યાય ભાગવતનો વાંચો. હજી એક વખત કહું છું, દરરોજ સવારે એક વખત ભાગવતજીનો એક અધ્યાય કરો, તમારા ઘરની અંદર સુખ અને શાંતિ આવશે. આજકાલ ઉપાધિ એ છે કે બધું છે પણ સુખ શાંતિ નથી. ઘરે ઘરે અશાંતિ, હો ઘરે ઘરે ઉપદ્રવ વધ્યા છે. સુખ અને શાંતિ વધે માટે ઘરની અંદર રોજ તમે ભગવાનની કથાનો એક અધ્યાય વાંચો. કઈ ના આવડે સેવટે સત્યનારાયણની કથા કરે રોજ વાંચો. ઈએ ના આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની એક માળા કરો. પણ આપણે કોઈ દિવસ કથા સાંભળવા જઈએ નહીં, કથામાં આવું કદાચ કઈ કહે તો આપણે ધ્યાનથી સાંભળીએ નહીં, સાંભળીએ તો જીવનમાં ઉતારીએ નહીં. પછી થાય શું ખબર છે? એક કાકા હતા, એ કાકાએ જિંદગીમાં કોઈ દાડો કથા સાંભળી જ નથી અને 65 વર્ષે પહેલી વખત કથામાં ગયા. અને એમાં કથા વાંચનારા મહાત્માએ સંતે કીધું કે દરરોજ માળા ફેરવો, દરરોજ માળા ફેરવા જોઈએ, દરરોજ માળા ફેરવો. દરરોજ માળા ફેરવવાથી કલ્યાણ થાય છે, સુખી થવાય છે. બસ એ કાકાએ બીજા દિવસથી શરૂઆત કરી. હવાર હવારમાં વહેલા ઉઠીને લીમડાના ઝાડ ઉપર ચીડા, લીમડાના ઝાડ ઉપર જે માળો હતો ને પક્ષીનો એને ઉતાર્યો. અને નજીકમાં એક બીજું ઝાડ હતું તેના ઉપર ચડ્યા, આ માળો ત્યાં મૂક્યો અને ત્યાં એક માળો હતો ને એ ઉતાર્યો. બાજુમાં જ એક ઝાડવું હતું બદામનું, ત્યાં ગયા.
એના ઉપર માંડ માંડી કાકા ચડ્યા અને એના ઉપર ચડીને આ જે માળો હે ને એ માળો ત્યાં મૂક્યો. ઉપાધિ એ થઈ કે ઓલા બચારા પારેવા હતા ને પારેવા, એ પારેવા ઘોટે ચડી ગયા, કારણ કે એને તો ખબર ન કે માળો બદલાઈ ગયો હે. એટલે એ એના માળામાં જાય ને, કબૂતર એના માળામાં જાય તો ત્યાંથી હોલો નીકળે, હોલો ત્યાં જાય તો ત્યાંથી કાબરનું બચ્ચું નીકળે. કાબર બચારી પોતાનો માળો સમજીને જાય ને તો ત્યાંથી ચકલી નીકળે ચાઉ ચાઉ કરતી કરતી. આમ કોકના સરનામાં બદલી નાખશું આપણે, કહેવાનો ભાવ. કથાની અંદર જાઓ, દત્તચિત થઈને કથા સાંભળો. અને કથા સાંભળવા અને કહેવાનો વિષય નથી, યાદ રાખજો. કથા સાંભળવાનો અને કહેવાનો વિષય નથી, કથા તો સાંભળીને જીવનમાં ઉતારવાનો વિષય છે. બાપ, જો ખરેખર સુખી થવું હોય તો જીવનમાં બે શબ્દો ઉતારજો. અહીંથી જે કહેવામાં આવે છે એમાંથી બે શબ્દો પણ તમે જીવનમાં જો ઉતાર્યા તો તમે સુખી થયા વગર રહેશો નહીં. સુખી થવું હોય તો જીવનમાં ઉતારો. ખાલી કથા સાંભળવાની નથી, સાંભળ્યા પછી જીવનમાં ઉતારો. ભગવાનના ચરિત્રો સાંભળી કથામાં જે કંઈ કહેવામાં આવે, કંઈક નિયમ લેવો જોઈએ હો, કંઈક મૂકવું જોઈએ. કોઈ વ્યસન હોય તમારે ભાઈઓ, બીડીનું, ગુટકાનું, તો મહેરબાની કરીને અહીંયા મૂકી જજો. કથાની અંદર કંઈક મૂકવું જોઈએ હો. બહેનોને પણ કંઈ બજાર બજારનું વ્યસન હોય તો મૂકી દેજો. ક્રોધને મૂકી દેજો, ક્લેશને મૂકી દેજો, વેર ઝેરને મૂકી દેજો. કોઈ સાથે કજિયો થઈ ગયો હોય તો એ કજિયો ભૂલીને એને મિત્ર બનાવી લેજો. જીવનને એક નવી દિશા આપીએ, સાચા રસ્તે આપણે ચાલીએ. નિયમ કરજો કે હવેથી હું દરરોજ એક માળા કરીશ, હવેથી હું હંમેશા અગિયારસ કરીશ. જો ધર્મશાસ્ત્રમાં લખ્યું છે એક અગિયારસ, એક નરસિંહ જયંતિ, એક રામ જયંતિ, એક વામન જયંતિ, એક જન્માષ્ટમી અને શિવરાત્રિ, આટલા દિવસમાં જે ખાય ને એ સૌથી વધારે મોટો પાપી છે. આ દિવસોમાં ખવાય નહીં, ઉપવાસ રહેવા જોઈએ. જેટલા દિવસો મેં ગણાવ્યા ને બધા દિવસો સમજમાં આવ્યું. અગિયારસના દાડે, શિવરાત્રિના દાડે, જન્માષ્ટમીના દાડે ઉપવાસ રહેવાનો. સોમવાર કે ગુરુવારનું વ્રત કરજો, સુખી થાઓ, પૂનમ કરજો. નિયમ વગરનું જીવન પશુ જેવું છે. નિયમ વગરનું જીવન જો આપણું હશે ને તો ઘરમાં દુઃખ અને અશાંતિ સિવાય કઈ નહીં હોય. બધા સાથે આપણે બગાડવા માંડતો, આપણો સંબંધ, આપણો સ્વભાવ એવો બગડી જાય જો આપણા જીવનમાં દેવ પૂજા નહીં હોય, આપણા જીવનમાં સંતોના સંગ નહીં હોય, આપણા જીવનમાં સત્સંગ નહીં હોય તો થશે શું ખબર છે? એમની આરેમાં નથી ભરતું, આમની આરે ના, એમની આરે નથી ભરતું, એ કહેવાય, એ બરાબર નથી. આમની આરે એમની આરે વાર ભરતું નથી. તમે જોજો, એ માણસને કોઈની આરે ભરતું જ નહીં હોય, બધે કજિયા કરીને બેઠો હશે. કેમ? કારણ કે એના જીવનમાં કથા નથી, એના જીવનમાં સત્સંગ નથી. જો તમે એવું ચાહતા હો કે બધા જ મારી સાથે પ્રેમ ભર્યો સંબંધ રાખે, જેટલા મારા સગા સંબંધીઓ છે બધાની વચ્ચે અમે વખણાઈએ, બધા અમને આદર અને પ્રેમ આપે, સન્માન આપે, આવું બધું બધાને ગમતું હોય છે. આવું જો ખરેખર તમારા જીવનમાં બને એવું તમે જો ઈચ્છતા હો તો મારું માનજો. રોજ એક ભગવાનના નામની માળા કરજો, રોજ દેવ મંદિરે જજો, રોજ ઉમરા પૂજજો, ઘરની અંદર રોજ તમે દીવા કરજો, અને વર્ષમાં એકાદ વખત કુવાસરીઓ જમાડજો, વર્ષમાં કમસે કમ એકાદ વખત બ્રાહ્મણ જમાડજો. તમારા ઘરની અંદર આ બધું ન બને તો મને ફરિયાદ કરજો. અરે, તમારા ઘરની અંદર સુખ અને શાંતિ તમને ગોતતા ગોતતા આવશે. બાપ, ચારે બાજુ આનંદ અને આનંદ તમારા જીવનમાં ન થાય તો મને ફરિયાદ કરજો, હું જામીન છું. વ્યાસપીઠ ઉપરથી બહુ સમજીને અને સર્ચ કર્યા પછી અનુભવીને બોલું છું. તમારા જીવનમાં જો રોજ દેવ પૂજા હશે, સત્સંગ હશે, તો તમારા ઘરમાં સુખ અને શાંતિ સામે ચાલીને આવશે.
રોજ દેવ પૂજા કરો. ઋષિ કહે છે તે પછી તો ભગવાને પૂર્ણાવર્ત નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો છે. માતા યશોદાજી ઠાકોરજીને પેટ ભરાવતા હતા અને તેમાં ભગવાનને બગાસું આવ્યું. ભગવાન કૃષ્ણએ બગાસું ખાધું. માતા યશોદાજીએ ભગવાનના શ્રી મુખમાં જોયું. અરે ભગવાનના શ્રી મુખમાં નંદરાણીએ જોયું તો સમૂચા વિશ્વના દર્શન થયા છે. અરે આખું જ વિશ્વ માતા યશોદાજીએ ભગવાનના શ્રી મુખમાં જોયું. 14 લોક માતા યશોદાજીએ ભગવાનના મુખમાં જોયા. 14 લોકના દર્શન ભગવાને માં યશોદાજીને પોતાના મુખમાં કરાવ્યા. માતા યશોદાજી સમજી ગયા કે મારો પુત્ર કોઈ સામાન્ય પુત્ર નથી, મારો પુત્ર ભગવાન છે. ભગવાન પણ સમજી ગયા કે માં યશોદા મને ઓળખી ગઈ છે, હું ભગવાન છું એવી ખબર માને પડી ગઈ છે અને એટલા માટે બીજા વૈષ્ણવોની જેમ મને દોઢિયામાં બેસાડી અગરબત્તી કરશે, દીવો કરશે, મીઠાઈ ધરાવશે, ભોગ ધરાવશે, મારી આરતી ઉતારશે. અરે ઠાકોરજીને મનમાં વિચાર આવ્યો કે મારી પૂજા કરવા માટે તો હજારો પ્રકારના ભક્તો છે, અરે માં યશોદા તો મારી પાસે લાકડી લઈને દોડે તો આનંદ આવે. અરે આમ વિચાર કરી ભગવાને તરત જ માયાને બોલાવી. જુઓ ભાઈ, ત્રણ પ્રકારની માયા છે. માયા કેટલી છે? ત્રણ. તેમાં એક માયા છે વૈષ્ણવી માયા. વૈષ્ણવી માયાનો પ્રયોગ ભગવાન પોતે કરે, યાદ રાખજો. અહીં ભગવાને વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો અને વૈષ્ણવી માયાને કહ્યું કે હે વૈષ્ણવી માયા, મારી માતાએ મારા મુખની અંદર જે વિશ્વ જોયું છે અને એ મને જે ઓળખી ગઈ છે કે હું ભગવાન છું તે ભૂલાવી દે. ભગવાને આજ્ઞા કરી કે હે મા, ભગવાને આજ્ઞા કરી કે હે માયા, મારી માતાના માનસ પટલ ઉપર જે સ્મૃતિ અંકિત થઈ ગઈ છે હું ભગવાન છું એ ખબર છે એ ભૂલાવી દે. એક માયા વૈષ્ણવી માયા, એક માયા સ્વજન મોહિની માયા. આ ભક્તો ઉપર માયાનો પ્રયોગ થાય છે. સ્વજન મોહિની માયા એટલે ભગવાનના જે ભક્તો છે તેમને ભગવાન પોતાની તરફ વાળવા માટે સ્વજન મોહિની માયાનો પ્રયોગ કરે છે. અને એક વિમુખ જન મોહિની માયા, જે ભગવાનના ભક્તો નથી, નાસ્તિક છે, જે લોકોને સંસારમાં જ રચ્યું પચ્યું ગમે છે. અરે કથામાં આમ બગાસા આવે, ઊંઘ આવે, કથા થતી હોય તો કંટાળો આવે, આવા જે લોકો છે એમના માટે વિમુખ જન મોહિની માયા. એ લોકો ભગવાનથી વિમુખ રહે છે, એને ભગવાન ગમતા જ નથી, એ લોકો નાસ્તિક હોય છે. એ ભગવાનથી દૂર લઈ જનારી માયા છે. એટલે ભગવાનને વિનંતી કરવાની કે હે ભગવાન, અમે વિમુખ જન મોહિનીના અમે વિમુખ જન મોહિની માયાના સકંજામાં ક્યારે સપડાઈએ નહીં, એ તો જો ભગવાનથી દૂર થઈ ગયા ને તો આપણા જેટલું કોઈ જગતમાં દુઃખી નહીં રહે. સુખી થવું છે, સુખી થવું હોય તો ગીતાની અંદર ભગવાને ઉપાય બતાવ્યો છે. ગીતાની અંદર ભગવાને સુખી થવાનો ઉપાય બતાવ્યો છે. ગીતાની અંદર ભગવાન બોલ્યા, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતો શાંતિ અશાંતસ્ય કુત સુખમ. આ શ્લોકની અંદર ભગવાન ચાર વાતો કહેવા માંગે છે, ચાર ઉપાય બતાવવા માંગે છે. એક ઉપાય, સુખી કેમ થવાય? સુખી થવું હોય ને તો એનો રસ્તો આ શ્લોકની અંદર ભગવાને બતાવ્યો છે. દુઃખી કેમ થવાય? દુઃખી થવું હોય તો તેનો ઉપાય પણ આ જ શ્લોકની અંદર છે. વળી સુખી કોણ છે? આ જગતમાં સુખી કોણ છે અને દુઃખી કોણ છે?
આ ચારે ચાર બાબતો એક જ શ્લોક ની અંદર ભગવાને કીધી છે. બહુ સુંદર શ્લોક છે. આ શ્લોકમાં ભગવાને કહ્યું, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવ યતો શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. ભગવાન કહે છે, નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, જેની બુદ્ધિ મારાથી જોડાયેલી નથી, જેની બુદ્ધિ મારાથી જોડાયેલી નથી, નચા યુક્તસ્ય ભાવના, તેનામાં ભાવ હોતો નથી, તેનામાં પ્રેમ હોતો નથી. ભગવાન કહે છે, જેની બુદ્ધિ મારાથી જોડાયેલી નથી, એનામાં પ્રેમ ભાવ હોતો નથી. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવ યતો શાંતિ. જ્યાં પ્રેમ ભાવ ન હોય ને ભાઈ, ત્યાં શાંતિ પણ હોતી નથી. અહીં તમે આટલી શાંતિથી કેમ બેઠા છો? તમને ભગવાન પ્રત્યે પ્રેમ અને ભાવ છે ને, એટલા માટે. ભગવાન કહે છે, જેના જીવનમાં પ્રેમ ભાવ ન હોય ને, એના જીવનમાં શાંતિ પણ નથી હોતી. અને જેના જીવનમાં શાંતિ ન હોય, યાદ રાખજો, એના જીવનમાં જાહેર છે અશાંતિ હોય. અને ભગવાન કહે છે, જ્યાં અશાંતિ હોય અશાંતસ્ય કુતઃ સુખમ. ભગવાન કહે, જેના જીવનમાં અશાંતિ હોય એના જીવનમાં સુખ ક્યાંથી હોય? સમજવા જેવો આ શ્લોક છે. આ એક શ્લોક જો તમે સમજી ગયા ને, તો આખી કથાનું ફળ તમને મળે એવો આ શ્લોક છે. આ શ્લોક ની અંદર ભગવાને સુખ ની વ્યાખ્યા આપતા કહ્યું કે આ જગત ની અંદર જે લોકોના જીવનમાં શાંતિ છે એ જ સુખી છે. જેના જીવનમાં શાંતિ છે એ લોકો જ સુખી છે, યાદ રાખજો. બે દીકરાઓ હોય, બે ના લગ્ન થઈ ગયા હોય, બે ને બહુ બહુ સારી મળી હોય, દીકરાઓને ત્યાં પણ નાનકડા નાનકડા દીકરાઓ હોય, ઘરની અંદર આનંદ આનંદ હોય, મહેમાનોનું સ્વાગત થતું હોય, બ્રાહ્મણ અને સંતોનું પૂજન થતું હોય, ઘરમાં સુખ અને શાંતિ હોય. જેના ઘરમાં આવી શાંતિ હશે ને ભાઈ, ગીતાની અંદર ભગવાન કહે છે એ સુખી છે. પૈસા વાળા લોકો સુખી છે એવું ભગવાન નથી બોલ્યા. ભગવાને એમ ન કીધું કે આટલા ફ્લેટ હોય, આટલા મકાન હોય એ લોકો સુખી. નહીં, ભગવાને કીધું, જેના જીવનમાં શાંતિ છે એ જ સૌથી વધારે સુખી છે. ભગવાને કહ્યું, જેના જીવનમાં અશાંતિ છે એ જ સૌથી વધારે દુઃખી છે. અશાંતિ હોય, કાળો કેર વર્તાતો હોય, રાંધેલા ધાન એમને પડ્યા રહેતા હોય, અરે ઘરની અંદર એકબીજાની સામે બોલતા હોય, ક્લેશ કરતા હોય, ક્રોધ કરતા હોય, પાડોશી આવીને હાથ જોડે કે બાપા હવે હદ થઈ ગઈ, રહેવા દો ભાઈ, રહેવા દો, ઘરના ઘરના હુકામ વઢો છો મારા બાપ, શાંતિ રાખો, શાંતિ રાખો. પાડોશી આવી રીતે તમને કે મને આવીને હાથ જોડીને કહે. અને આપણા ઘરમાં જો આવી અશાંતિ હોય તો આપણા જેવું જગતમાં કોઈ દુખી નથી. જો આપણે દુખી હોઈએ અને સુખી થવું હોય તો એનો ઉપાય આ શ્લોકમાં છે. માં કથા ખાલી પિતૃને મોક્ષ ના આપે, આમાંથી જો કંઈક શીખીએ તો ખરેખર આપણે સુખી થઈએ એમ છીએ. પણ ધ્યાનથી કથા સાંભળવી એ શરત. કથા ધ્યાનથી સાંભળવાની એ શરત. સુખી થવું હોય તો ભગવાન કહે છે, મારાથી જોડાઈ જાઓ, બસ એક જ કામ કરવાનું છે. સુખી થવું હોય તો ભગવાનથી તમે જોડાઈ જાઓ. જે લોકો ભગવાનથી જોડાઈ જશે ને, તેના જીવનમાં શાંતિ આવશે. જે લોકોના જીવનમાં શાંતિ આવશે, એ લોકોના જીવનમાં પ્રેમ આવશે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં સુખ આવે છે, આવું લખ્યું છે. તમે અને હું હરિદ્વાર જઈએ, ઠીક છે? હરિદ્વાર જવું હોય તો રાપરમાં તો રેલવે સ્ટેશન નથી, પાલનપુર જવું પડે ને સૌથી પહેલા. ચાલો પાલનપુર જઈએ, અને પાલનપુરથી આપણી ટ્રેન હોય સીધી હરિદ્વારની. ઉદાહરણ કરજો, જોઈ દ્રષ્ટાંતથી સમજીએ આપણે.